નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર 2 વસ્તુઓના જૂથ બનાવવા સ્વધીન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી. પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો. નીચેનામાંથી અસંગત વસ્તુ કે પદાર્થ કયો છે? તો ગુલાબજાંબુ છે. બાકીનો જે છે તે દૂધની બનાવટો અને દૂધ છે. નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં અદ્રાવ્ય છે? તો લોખંડનો ભૂકો, જે પાણીમાં ઓગળશે નહીં. મોટરકારનો આગળનો કાચ કેવો હોય? પારદર્શક, જેથી આપણે તેની આરપાર જે છે તે જોઈ શકીએ છીએ અને આગળથી રસ્તો અને આવતા વાહનો દેખાય છે. હવે આપણને અહીં કેટલાક પદાર્થો આપેલા છે, તેમાં લીસા અને ખરબચડાનું વર્ગીકરણ કરવાનું છે. તો લીસા પદાર્થમાં આવશે ડોલ, મોબાઈલ ફોનનો ટફન ગ્લાસ, ત્રાંબાનો તાર, સાયકલની ટ્યુબ અને રકાબી. ખરબચડા પદાર્થની વાત કરીએ તો સાયકલનો ટાયર, રુદ્રાક્ષનો પારો, ટુવાલ અને અનાનસ. પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દની સમજ સ્પષ્ટ કરો. તો દ્રાવ્ય, કેટલાક પદાર્થો પાણીમાં સંપૂર્ણ અદૃશ્ય થઈ જાય છે અથવા તો ઓગળી જાય છે, તો આવા પદાર્થો પાણીમાં દ્રાવ્ય કહેવાય છે. અદ્રાવ્ય, કેટલાક પદાર્થો પાણીમાં મિશ્ર થતા નથી અને ઘણા સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદૃશ્ય થતા નથી, તો આવા પદાર્થો અદ્રાવ્ય પદાર્થ કહેવાય છે. પારભાસક, જે પદાર્થોની આરપાર વસ્તુઓને જોઈ શકાય પણ સ્પષ્ટ નહીં તેમને પારભાસક પદાર્થ કહેવાય છે. દાખલા તરીકે પ્લાસ્ટિકનું જબલું હોય તો આપણને એમાંથી જોઈ શકાય પણ સ્પષ્ટ ન જોઈ શકાય, તો તેને પારભાસક કહેવાશે. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનો માટે વૈજ્ઞાનિક સમજૂતી આપો. સામાન્ય રીતે વેપારીઓ વસ્તુઓને પારદર્શક બરણીમાં રાખે છે. કારણ આપો. તો સામાન્ય રીતે વેપારીઓ તેમની દુકાનમાં રાખેલી વસ્તુઓને બરણી ખોલ્યા વગર જ જોઈ શકે, તેથી તેના સમયનો બચાવ થાય તે માટે તે પારદર્શક બરણીઓ રાખે છે. પ્રશ્ન નંબર 9, સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય. તો આ વિધાનની સમજૂતી આપો. કારણ કે હવા જુદા જુદા વાયુઓનું મિશ્રણ છે અને હવા પારદર્શક હોવાથી આપણે કોઈ પણ વસ્તુને જોઈ શકીએ છીએ. હવામાં ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન વગેરે જેવા વાયુ હોવા છતાં આપણે જોઈ શકીએ છીએ. માટે સંપૂર્ણ પારદર્શક પદાર્થ તરીકે ફક્ત હવા અને તેમાં રહેલા વાયુઓને ગણી શકાય. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન નંબર 10, તમારી આસપાસ જોવા મળતા કોઈ પણ બે પદાર્થના ચાર ચાર ગુણધર્મો જણાવો. તો પદાર્થ છે પાણી. ગુણધર્મની વાત કરવામાં આવે તો તે પ્રવાહી અને ઘન સ્વરૂપે હોય છે. તે રંગહીન હોય છે, તે ગંધહીન હોય છે અને તે પારદર્શક પણ હોય છે. પદાર્થ હવા. ગુણધર્મોની વાત કરીએ તો તે વાયુ સ્વરૂપે હોય છે, તે રંગહીન હોય છે, તે પારદર્શક છે અને તેની ગંધ નથી આવતી, એટલે કે ગંધહીન હોય છે. તફાવત આપો પારદર્શક પદાર્થ અને અપારદર્શક પદાર્થ. જે પદાર્થમાંથી પ્રકાશ આરપાર પસાર થઈ શકે તેને પારદર્શક પદાર્થ કહે છે. તેની આરપારની વસ્તુઓને જોઈ શકીએ છીએ. હવા, પાણી, રંગવિહીન, કાચ વગેરે પારદર્શક પદાર્થો છે. જે પદાર્થોમાંથી પ્રકાશ પસાર થઈ શકે નહીં તેને અપારદર્શક પદાર્થ કહે છે. તેની આરપાર જોતા વસ્તુ દેખાતી નથી. પથ્થર, લાકડું, પૂઠું વગેરે અપારદર્શક પદાર્થો છે. પ્રશ્ન નંબર 12, આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે? યોગ્ય ઉદાહરણ આપી અને સમજાવો. તો વસ્તુઓનો જૂથ મુજબ ગોઠવવાથી આપણે જરૂરી વસ્તુઓને સહેલાઈથી શોધી શકીએ છીએ. દાખલા તરીકે દુકાનદાર અલગ અલગ પ્રકારની વસ્તુઓને અલગ અલગ વિભાગો અથવા તો ઘોડાની અંદર મૂકે છે, જેથી કોઈ ગ્રાહક વસ્તુ માંગે કે તરત જ તેને આપી શકાય. પ્રશ્ન નંબર 13, પાણી, તેલ અને કેરોસીન ત્રણેયમાં ડૂબી જતા પદાર્થોના 5 ઉદાહરણ લખો. તો લોખંડનો ટુકડો, કાચ, ખીલી, પથ્થર અને ઈંટ. ગરિમા બજારમાંથી ખાવાલાયક વસ્તુઓ ખરીદે છે. આ વસ્તુઓ પાણીમાં ઓગળે તેવી હોય તો તેણે બજારમાંથી કઈ કઈ વસ્તુઓ ખરીદી હશે? તો આઈસ્ક્રીમ છે, કેન્ડી અથવા તો તેણે ખાંડમાંથી બનાવેલી વસ્તુઓ ખરીદી હશે. કોઈ પણ બે પદાર્થો લઈ તેમના 4 સમાન ગુણધર્મો અને 4 ભિન્ન ગુણધર્મો લખો. તો પદાર્થ આપણે ખાંડ અને ચોકનો ભૂકો લીધો છે. સમાન ગુણધર્મની વાત કરીએ તો બંને ઘન સ્વરૂપમાં જોવા મળે છે, બંને પાણીમાં ડૂબે છે અને બંને અપારદર્શક છે.
ભિન્ન ગુણધર્મની વાત કરીએ તો ખાંડ પાણીમાં દ્રાવ્ય છે, ચોખનો ભૂકો પાણીમાં અદ્રાવ્ય છે. ખાંડને ખાવામાં ઉપયોગમાં લેવાય છે, જ્યારે ચોક જે છે તે લખવામાં ઉપયોગી છે. પ્રશ્ન નંબર મિત્રો 16, તમારા ઘરમાં મળી આવતા પદાર્થોને દ્રાવ્ય, અદ્રાવ્ય અને પારભાસક એટલે કે પારદર્શક, અપારદર્શક અને પારભાસકની અંદર વર્ગીકૃત કરો. તો પારદર્શકની વાત કરીએ તો ચશ્માનો કાચ, પાણીની હવા, અપારદર્શકમાં દરવાજો, વાસણ અને પથ્થર, પારભાસકમાં ડહોળું પાણી, દૂધિયો કાચ અને તેલિયો કાગળ. પ્રશ્ન નંબર 17, પાણીને શા માટે સાર્વત્રિક દ્રાવ્ય કહે છે? તો પાણીમાં પદાર્થો ઓગળતા હોવાથી પાણીને સાર્વત્રિક દ્રાવક કહે છે. પાણી ઘણા બધા પદાર્થોને પોતાનામાં જ દ્રાવ્ય કરતું હોવાથી સાર્વત્રિક દ્રાવક કહે છે. પ્રશ્ન નંબર 18, તમે કેવી રીતે કહી શકો કે ખાંડ મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે, જ્યારે ચોક રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે? જ્યારે ખાંડ મીઠું જેવા ઘન પદાર્થો પાણીમાં નાખતા તે ઓગળી જઈ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે, માટે તેને આપણે દ્રાવ્ય કહીશું. જ્યારે લાકડાનો વહેર રેતી જેવા ઘન પદાર્થો પાણીમાં ઓગળી જતા નથી, માટે તેને આપણે અદ્રાવ્ય કહીશું. પ્રશ્ન નંબર 19, વસ્તુના જૂથ બનાવવા આ પ્રકરણને અનુલક્ષીને તમારી શાળામાં થયેલી પ્રવૃત્તિ પ્રોજેક્ટ વિશે માહિતી આપો. તો અમે શાળામાંથી વસ્તુઓ મેળવી જેને ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં ઉપરાંત લોખંડ, પ્લાસ્ટિક, રબર જેવા વિભાગોની અંદર વર્ગીકૃત કરેલું હતું. વિદ્યાર્થી મિત્રો, આથી વિશેષ તમે પ્રવૃત્તિ કરી હોય તો લખી શકો છો અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને આગળના ચેપ્ટરો વિશેષ સમજૂતી સાથે મેળવી શકશો.